વિશ્વભરમાં અને ભારતમાં કોરોના વાયરસથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે એક બાજુ કોરોના વાયરસની અસરને લઈને લોકો સ્વચ્છતા જાળવી રહ્યા છે, ત્યારે કાંકરેજના થરા નગરપાલિકાની હદમાં ગંદકીનું મોટા પ્રમાણનું સામ્રાજ્ય જામ્યું છે. એ સવાલ એ છે કે થરા નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે, એ એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ હવે ગુજરાતમાં પણ કોરોનાએ પેસારો કર્યો છે, ત્યારે તંત્ર દ્વારા ન્યૂઝપેપર તેમજ ટીવી પર જાહેરાત પ્રસિદ્ધ કરી સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે થરારૂની રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓની સામે જ આવી ભયંકર ગંદકીના કારણે રોગચાળો ફેલાય તો નવાય નહીં, ત્યારે થરામાં ઠેર ઠેર આવા ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે. એ ક્યારે ખાલી કરાવવામાં આવે છે ત્યારે લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે શું આ રીતે થશે સ્વચ્છ ભારત, તે એક મોટો પ્રશ્ન લોકોમાં છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો થરામાં અનેક જગ્યાએ ઠંડા પીણા વેચવાનું પણ ચાલુ છે, ત્યારે અમે આ માહિતી મેળવવા માટે થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે એક બાજુ સરકાર કોરોના વાયરસ ના ફેલાય તેના માટે તનતોડ મહેનત કરી રહી છે, પણ આ થરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મીડિયાના કર્મીનો ફોન ઉપાડતા શું પેટમાં દુખશે તે તો સાહેબ જાણે. ત્યારે હવે આ મીડિયાના અહેવાલથી થરા નગરપાલિકા જાગી છે કે ફરી આંખાડા કાન કરી બેઠી રહેશે તે તો ઉચ્ચ અધિકારીઓએ જાણે. ચેહરસિંહ વાઘેલા, ZSTV, કાંકરેજ.